કેમ છો વિદ્યાર્થી મિત્રો મજા ને આજે આપણે નવી પેટર્ન જોવાની છે અને શીખવાની છે જો વિદ્યાર્થી મિત્રો એવો જ આ એક બીજો સંદેશ છે એક ત બે માં ત્રણ રૂ ચાર પાંચ અ છ હી સાત આઠ સ્વા નવ ગ દસ ત અગિયાર બાર છે તેર જુઓ તો અહીં શું છે અંક અને શબ્દો ભેગા કરેલા છે હવે અહી આ સંદેશ સહેલો જ છે જુઓ આપણે અંકોને દૂર કરી દઈએ એના સિવાય શું બચે છે જુઓ ત શબ્દ બની ગયો અહીં શું થાય છે જુઓ અ હિ જુઓ બને છે ને વાક્ય સરસ હવે આગળ જુઓ સ્વા ગ ત

દરેક અક્ષરની આગળ અને પાછળ એક બે ત્રણ એટલે થઈ ગયો ખાનગી સંદેશ હવે જુઓ આપણે સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ આ સંખ્યાઓ છે ખરું ને હવે આપણે સંખ્યા એક અને સંખ્યા બે જુઓ બે ના જોડકા કઈ કઈ સંખ્યાઓના બનાવી શકીએ છીએ અને બે બે ના જોડકા ન બનાવી શકીએ એના આધારે સંખ્યાઓને બે બે ની જોડીમાં ગોઠવવાની છે તૈયાર છો ને બધા ચાલો જોઈએ જુઓ વિદ્યાર્થી મિત્રો એક આપણે આ એક પછી જોઈએ આપણે ચલો બે તો આપણે ત્યાં બે કોઈન મૂકીશું હવે જુઓ આપણે એકનું આને બે બેના ના જૂથમાં ગોઠવી શકતા નથી બે એને જુઓ આપણે આ બે બેના જૂથમાં ગોઠવી શકીએ છીએ કે આ બે બેનું એક જૂથ થયું છે ચાલો એના પછીની સંખ્યા જોઈએ ત્રણ જુઓ એક બે અને ત્રણ એમાંથી આપણે બે બેનું એક જૂથ અને એક એને પણ બેના જૂથમાં ગોઠવતા આ એક અલગ રહે છે ને જુઓ એક એને બેના જૂથમાં આપણે ગોઠવી શકતા નથી બે એને જો બે બેનું એક જૂથ બનાવ્યું ત્રણ બે બેનું એક જૂથ બન્યું અને એક છૂટું રહે છે ખરું ને ચાલો હવે આપણે આગળની સંખ્યા ચાર જોઈએ જો ચાર એને આપણે બે બેના જૂથ બનાવીએ તો બે બેના બે જૂથ બનાવી શકાય છે ખરું ને એના પછી શું આવશે પાંચ પાંચ જોઈએ જુઓ પાંચ એને બે બેના જૂથમાં ગોઠવીએ તો આ બેનું જૂથ આ બીજું એક બેનું જૂથ અને આ એક છોટું હવે અહીંથી સમજવાનો પ્રયત્ન કરો કે સંખ્યા એક છે એને બેના જૂથમાં આપણે ગોઠવી શકતા નથી બે છે એને બે બેના જૂથમાં ગોઠવી શકીએ છીએ ત્રણ એને બે બેના જૂથમાં ગોઠવી શકતા નથી ચાર એના બે બેના જૂથ બનાવી શકાય છે પાંચ એના બે બેના જૂથ બનાવી શકાતા નથી હવે આ જે સંખ્યાઓ છે એક ત્રણ અને પાંચ આ સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય છે અને આ સંખ્યાઓ કે જેને બે બેના જૂથમાં આપણે ગોઠવી શકીએ છીએ એ સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીએ છીએ એટલે કે જે સંખ્યાઓને આપણે આ રીતે બે બેના જૂથમાં ગોઠવી શકીએ છીએ એ સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય છે અને જે સંખ્યાઓને આ રીતે બે બેના જૂથમાં ગોઠવી શકાતી નથી એટલે કે બે બેના જૂથમાં ગોઠવતા એક છૂટું રહે છે અહીં જુઓ એક એમાં એને બેનું જૂથ બનાવી શકાતું નથી તે એક અલગ જ રહે છે ત્રણ એમાં બેનું એક જૂથ બન્યું અને એક છૂટું રહે છે પાંચમાં જુઓ બે બેના આ એક બે બે જૂથ બન્યા અને આ એક અલગ રહે છે તો એવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય છે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં એકી અને બેકી સંખ્યા છે એકી સંખ્યા એટલે આપણે જેને બે બે ના જૂથમાં ગોઠવી શકતા નથી એવી સંખ્યા સંખ્યા અને બેકી એટલે એવી સંખ્યા કે જેને આપણે બે બે ના જૂથમાં ગોઠવી શકીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન અહીં એકથી સો સુધીની સંખ્યાઓને ગોઠવીને લખી છે જુઓ કેવી રીતે લખી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ પછી જુઓ અગિયાર બાર તેર એમ અઢાર ઓગણીસ વીસ અને એકાણું થી સો અહીં એક થી સો સુધીની સંખ્યાઓ આપેલી છે આપણે એક થી સો સુધી લખીએ છીએ એ કેવું ઊભું લખીએ છીએ હે ને એક એની નીચે બે એની નીચે ત્રણ એની નીચે ચાર એમ લખીએ છીએ અહીં એ જ સંખ્યાઓ છે પણ કેવી રીતે લખી છે આડી લખેલી છે એક બે ત્રણ એ આડી એટલા માટે લખી છે કે આપણે એને જૂથમાં ગોઠવી શકીએ કે જૂથમાં ન ગોઠવી શકીએ એવી સંખ્યાઓને અલગ તારવવા માટે જુઓ અહીં સંખ્યાઓને વાદળી અને પીળો રંગ કરેલો છે વાદળી રંગમાં કઈ સંખ્યાઓ છે અને પીળા રંગમાં કઈ સંખ્યાઓ છે અને એમાં કઈ પેટર્ન બને છે એ સમજવાનું છે આપણને એ સમજણ પડી જશે એટલે તરત જ એકી અને બેકી સંખ્યા એનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે ચાલો આ કોષ્ટકનો અભ્યાસ કરીએ જુઓ વિદ્યાર્થી મિત્રો આ એક એટલે કે આપણે એનું બે બેનું જૂથ નથી બનાવી શકતા એમાં એક ઉમેરીએ તો બે થશે એટલે કે જુઓ આપણી પાસે આ એક હતું અને એક ઉમેર્યું તો આપણે એને જૂથમાં ગોઠવી શકીએ છીએ ખરું ને પછી ત્રણ તો જુઓ ત્રણ એને આપણે જૂથમાં નથી ગોઠવી શકતા પરંતુ એમાં એક ઉમેરીશું તો મળી જશે ચાર આપણે એને જૂથમાં ગોઠવી શકીએ છીએ ખરું ને પછી આવશે પાંચ તો પાંચને આપણે જૂથમાં ગોઠવી શકતા નથી પરંતુ જુઓ એમાં એક ઉમેરીશું તો મળી જશે છ એને આપણે જૂથમાં ગોઠવી શકીએ છીએ સમજાય છે ને એટલે જુઓ એક બે ત્રણ ચાર એમાંથી બે ચાર છ આઠ દસ એના પછી બાર ચૌદ સોળ અઢાર વીસ એમ પીળા રંગની પટ્ટીમાં જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને બે બે ના જૂથમાં ગોઠવી શકાય છે તમે જુઓ કોઈ પણ સંખ્યા લો આ બાવીસ બે બેના જૂથ બની જશે ખરું ને ચાલીસ એમાં પણ બોલો તો બે બે ના જૂથ બનાવીએ તો કેટલા જૂથ બને સાબાસ વીસ જૂથ બનશે ખરું છે હો ભાઈ એટલે કે પીળા રંગની પટ્ટીમાં જે સંખ્યાઓ લખી છે એ બધી સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે અને આ વાદળી પટ્ટીમાં લખેલી બધી સંખ્યાઓ એ એકી સંખ્યાઓ છે અહીં સો સુધીની સંખ્યાઓ છે સો ઉપરની સંખ્યાઓમાં કેવું થશે ચાર અંકની સંખ્યા હોય તો કેવું થાય એ કેવી રીતે થાય એ આપણે સમજી લઈએ એના માટે આપણે એક આઈડિયા કરીએ અને આ કોષ્ટક પરથી આપણે નક્કી કરી દઈએ કે સંખ્યા જોઈને તરત જ આપણને ખબર પડી જાય કે આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે જોઈશું ને એવું નક્કી કરવું છે કે ચાર અંકની સંખ્યા છે કે પાંચ અંકની સંખ્યા છે ગમે એટલી મોટી સંખ્યા હોય એને આપણે જોઈને તરત જ કહી દઈશું કે આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે કેવી રીતે થશે ચાલો એના માટેની રીત સમજીએ જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એકી સંખ્યા કઈ કઈ છે અને બેકી સંખ્યા કઈ કઈ છે એ તો આપણે અહીંથી સમજી ગયા એકી સંખ્યાઓ છે એમાં એકમના અંક કયા કયા છે જુઓ તો આ પટ્ટીમાં જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓમાં એકમનો અંક જુઓ એક છે ખરું તો જુઓ એકી સંખ્યામાં એકમનો અંક એક છે પછી જુઓ આ પટ્ટીમાં ત્રણ દરેકમાં જુઓ એકમનો અંક શું છે ત્રણ એટલે કે એક ત્રણ જુઓ આ પટ્ટીમાં જુઓ પાંચ આ પટ્ટીમાં જુઓ એકમનો અંક શું છે સાત આ પટ્ટીમાં જુઓ એકમનો અંક નવ છે જોયું નવી પેટન તૈયાર થાય છે ને અને ખાસ ધ્યાન રાખો આ પેટર્ન કેવી રીતે તૈયાર થાય છે એ પણ તમને સમજણ પડે છે ખરું ને સમજાય છે ને હવે પીળી પટ્ટીમાં જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ જુઓ બેકી સંખ્યાઓ જુઓ એમાં એકમનો અંક શું છે જુઓ અહીંથી દરેકમાં આ પટ્ટીમાં બે એકમનો અંક છે એટલે કે બે આ પટ્ટીમાં જુઓ દરેકમાં એકમનો અંક ચાર છે ખરું ને જુઓ ને છે ને રસપ્રદ વાત અને મજાની વાત છે આ પટ્ટીમાં જુઓ તો દરેકમાં એકમનો અંક છ છે અહીં જુઓ દરેકમાં એકમનો અંક આઠ છે અને આ છેલ્લી પીળી પટ્ટી એમાં જુઓ દરેકમાં એકમનો અંક શું છે શૂન્ય છે જુઓ આપણી પાસે એક આ સરસ મજાની પેટર્ન મળે છે જુઓ એકી સંખ્યાઓમાં એકમનો અંક કયો થયો જુઓ એક ત્રણ પાંચ સાત અને નવ બરાબર હવે જુઓ આ બેકી સંખ્યા એમાં એકમનો અંક શું છે બે ચાર છ આઠ અને શૂન્ય છે ને મજાની વાત જોયું વિદ્યાર્થી મિત્રો એકથી સો સુધીના અંક અહીં વાદળી અને પીળી પટ્ટીમાં લખ્યા છે એનું કારણ શું છે આ કેટલા છે પંચાવન એ એકી છે કે બેકી કેવી રીતે નક્કી થાય આપણે એનો એકમનો અંક જોઈશું એકમનો અંક શું છે પાંચ એટલે કે આ કેવી સંખ્યા છે એકી સંખ્યા છે ચાલો બીજી કોઈ સંખ્યા એકસો વીસ ચાલો આ કેવી હશે સરસ એનો એકમનો અંક જુઓ શું છે શૂન્ય એટલે કે એ બેકી સંખ્યા છે છે ને સાવ સહેલું ભાઈ આપણે કોઈ એક સંખ્યા લઈ લઈએ ત્રણસો ઇઠ્યાસી જો અહીં એકમનો અંક શું છે આઠ એટલે કે આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે शाबास बेकी संख्या केवासे कोई एक संख्या बिजी ले लीजिए 891 चलो अही सू छे आ एक એટલે કે આ સંખ્યાને કેવી સંખ્યા કહેવાશે શાबास એકી સંખ્યા કહેવાશે બીજી એક સંખ્યા લઈએ 514 બોલો આને શું કહેવાય બોલો શાबास બેકી સંખ્યા કહેવાશે ચાલો સાતસો નવ અહીં એકમ સ્થાનમાં શું છે નવ એટલે કે આ એકી સંખ્યા છે આવી રીતે વધારે અંક વાળી મોટી સંખ્યા હોય તો પણ આપણે શું કરવાનું માત્ર એના એકમના સ્થાનનો અંક જોવાનું એકમના સ્થાનનો અંક જોઈ અને નક્કી કરી દેવાનું કે આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે હવે જુઓ કોઈ પણ એકી સંખ્યા હોય એમાં એક ઉમેરીએ તો શું થાય કઈ સંખ્યા મળે વિચારો હા એકી સંખ્યા છે ને એમાં એક ઉમેરીશું તો બેકી સંખ્યા થઈ જશે ખરું ને અને બેકી સંખ્યા છે એમાં એક ઉમેરીએ તો કેવી સંખ્યા મળે બોલો હા એકી સંખ્યા ચાલો આની રમત રમીએ ચાલો ઊભા થઈ જાઓ તમે નદી પર્વત એવી રમત રમતા હશો હે ને એવી જ રમત અહીં એકી બેકીમાં રમી શકો છો તમારે જગ્યા નક્કી કરી દેવાની કે એકી એટલે ઉપર બેકી એટલે નીચે ત્યાર પછી સંખ્યા બોલવાની અને જો એકી સંખ્યા હોય તો ઉપર અને બેકી સંખ્યા હોય તો નીચે એમ ચાલો જુઓ તમે જ્યાં છો ત્યાંથી નક્કી કરી દો કે અહીં અને બાજુમાં જો બેકી બોલવામાં આવે તો તમારે બાજુમાં જતા રહેવાનું છે અને એકી બોલવામાં આવે તો આ ખાનામાં રહેવાનું છે એમ બે ખાના બનાવી દેવાના છે એક ખાનું એકી માટે અને બીજું ખાનું બેકી સંખ્યા માટે અહીંથી હું સંખ્યા બોલું એમ તમારે એકી કહું એકી હોય તો એકી ખાનાવાળામાં ઊભા રહેવાનું છે અને જો સંખ્યા બેકી હોય તો બેકી ખાનાવાળામાં વાળામાં જતું રહેવાનું છે તૈયાર છો ને તમારે ખાલી વિચારી જ લેવાનું છે જગ્યા જ વિચારવાની છે હાલ કે આ જગ્યા છે જ્યાં ઊભા છો એ જગ્યા એકી સંખ્યા માટેની છે બરાબર અને સેજ બાજુમાં એ બેકી સંખ્યા માટેની જગ્યા છે જો હું સંખ્યા બોલીશ કે પાંચ ચલો પાંચ એ એકી સંખ્યા છે તો હું અહીં અહીં જ ઉભો રહીશ હું બોલીશ સંખ્યા સોળ સોળ કેવી સંખ્યા છે બેકી તો હું સોળ બોલીશ તો તમારે આમ ખસી જવાનું થશે બરાબર એમ આ એકી સંખ્યા આ બેકી સંખ્યા એમ ચાલો તૈયાર છો ને જોવા ચાલો અગિયાર ગુડ ત્યાં ત્યાં ઊભા છો જુઓ કેટલાક છોકરાઓ તો જગ્યા બદલી દીધી અગિયાર એકી સંખ્યા છે એટલે તમારે ત્યાં ત્યાં ઊભા રહેવાનું છે ચાલો બે ત્રણ પાંચ જો ફરીથી પાંચ આવ્યા તો તમારે એકી સંખ્યા છે ત્યાંના ત્યાં ઉભો રહેવાનું છે જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બે મિત્રોએ ભેગા થઈ અને એકી બેકીની રમત રમવાની છે જુદી જુદી સંખ્યા બોલવાની અહીં આપણે ત્રણ પાંચ સાત પંદર વીસ એવી સંખ્યાઓ બોલ્યા પણ તમે જ્યારે રમો છો ત્યારે એકસો બાવીસ એકસો પચાસ સાતસો ચાલીસ આઠસો એકાવન નવસો સિતોતેર આઠસો ઇઠ્યાસી એવી મોટી સંખ્યાઓ બોલવાની અને એ સંખ્યાઓમાં પણ તમે ફટાફટ એકી બેકી નક્કી કરો ત્યાં સુધી તમારે આ રમવાનું છે મજા આવશે અને ફટાફટ આવડી પણ જશે ખરું ને આવડશે ને આ રમત રમવાની ચાલો હવે આપણે એકી બેકી સંખ્યાઓ આધારિત કેટલા કોયડાઓ છે એ જોઈ લઈએ તમારી ચોપડીનું પાન નંબર એકસો એકાવન જુઓ અહીં એક પેટન આપી છે એ પેટનને આગળ વધારવાની છે જુઓ છન્નું અઠ્ઠાણું જુઓ આ પેટર્નમાં શું કર્યું છે છન્નું અને અઠ્ઠાણું કેટલા ઉમેરેલા છે જુઓ બે તો અઠ્ઠાણું માં બે ઉમેરીશું તો શું મળશે સો શાબાસ એટલે આપણે અહીં કેટલા લખવા પડશે સો એમાં બે ઉમેરીશું તો કેટલા થશે એકસો બે ચાલો એમાં બે ઉમેરીએ તો એકસો ચાર એમાં બે ઉમેરીએ તો એકસો છ એમાં બે ઉમેરીએ તો એકસો આઠ એમાં બે ઉમેરીએ તો એકસો દસ થઈ ગઈ પેટર્ન હવે જુઓ આ દરેક સંખ્યામાં શું કરીએ છીએ બે ઉમેરીએ છીએ તો આ સંખ્યા કેવી છે બેકી સંખ્યા છે અને એમાં બે બે ઉમેરતા જઈએ તો જે સંખ્યાઓ મળે છે એ તમામ સંખ્યાઓ બેકી મળે છે ખરું ને હમણાં જોયું આપણે કે બેકી સંખ્યામાં એક ઉમેરીશું તો કઈ સંખ્યા મળી જશે સાબાસ એકી સંખ્યા મળી જશે પણ અહીં બે બે ઉમેરતા ગયા તો આપણને તમામ સંખ્યાઓ બેકી જ મળતી ગઈ જો આ જ પાના પર એક બીજી પેટર્ન આપી છે નવ્વાણું એકસો એક જુઓ નવ્વાણું અને એકસો એક કેટલા ઉમેરેલા છે જુઓ નવ્વાણું પછી સો અને એકસો એક એટલે કંઈ બે ઉમેરેલા છે ચલો એકસો એકમાં બે ઉમેરીશું તો કેટલા મળશે બોલો તો સાબાસ એકસો ત્રણ સાવ સહેલું છે ભાઈ એમાં બે ઉમેરીએ તો એકસો પાંચ એમાં બે ઉમેરીએ તો એકસો સાત શાબાસ ચલો એમાં બે ઉમેરો તો એકસો નવ ફરી બે ઉમેરો એકસો અગિયાર ફરીથી બે ઉમેરો એકસો તેર જુઓ અહીં પણ આપણે આ સંખ્યાઓમાં બે ઉમેરીએ છીએ આ સંખ્યાઓ કેવી છે એકી સંખ્યાઓ છે અને આ એકી સંખ્યાઓમાં બે બે ઉમેરતા જઈએ છીએ તો મળતી સંખ્યા પણ કઈ છે એકી સંખ્યા જ મળે છે આપણે એકી સંખ્યામાં એક ઉમેરીશું તો આપણને બેકી સંખ્યા મળશે જોયું વિદ્યાર્થી મિત્રો છે ને સરસ મજાની પેટર્ન અને સરસ મજાની રમત વિદ્યાર્થી મિત્રો તમારી ચોપડીનું પાન નંબર એકસો બાવન જુઓ ચારસો થી ચારસો દસ વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો ચાલો કેવી રીતે લખાશે આપણે હમણાં જ જોયું એકી સંખ્યામાં એકમનો અંક એક ત્રણ પાંચ સાત અને નવ આવે છે એટલે જુઓ ચારસો થી ચારસો દસ વચ્ચે કઈ સંખ્યાઓ આવે અને એમાંથી એકી સંખ્યાઓ લખવાની છે ચાલો ચારસો એક એમાં એકમનો અંક શું છે એક એટલે કે ચારસો એક એ એકી સંખ્યા થશે પછી એકી સંખ્યા કઈ આવશે ચારસો એક પછી કઈ સંખ્યા આવે ચારસો બે પણ જો એમાં એકમનો અંક બે છે એટલે એ બેકી સંખ્યા ગણાશે પછીની એકી સંખ્યા ચારસો ત્રણ ચાલો બે બે ઉમેરતા જાઓ ચારસો પાંચ સાબાસ પછી ચારસો સાત ચારસો નવ અને ચારસો દસ એમાં એકમનો અંક શૂન્ય છે જોયું 400 થી ચારસો દસ વચ્ચેની બધી એકી સંખ્યાઓ કેટલી એકી સંખ્યાઓ મળી ઘણી જુઓ તો એક બે ત્રણ ચાર અને પાંચ એકી સંખ્યાઓ મળી ચાલો એના પછીનો પ્રશ્ન જુઓ એકસો એકસો વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ લખો એકસો પંચાવન એકસો એકસો અઠ્ઠાવન એમ એકસો પાસઠ સુધી અને આપણને બેકી સંખ્યા કયું છે એટલે કે એકસો પંચાવન જુઓ એમાં એકમનો અંક શું છે પાંચ એટલે કે એ બેકી સંખ્યા થશે નહીં એકસો છપ્પન એમાં જુઓ એકમનો અંક છ એટલે કે બેકી સંખ્યા છે આપણે પહેલો જવાબ લખી દઈશું કઈ સંખ્યા થશે એકસો છપ્પન પછી જુઓ 157 એકમનો અંક 7 છે એટલે એકી સંખ્યા થશે નહીં આ જુઓ 158 એ બેકી સંખ્યા થશે ખરું ને એમ 156 પછી 158 એમાં બે બે ઉમર્તા જોઈએ 158 પછી 160 162 164 અને પછી શું આવશે એકસો પાસઠ એ તો એકી સંખ્યા છે એટલે જુઓ એકસો પંચાવન થી એકસો પાસઠ વચ્ચે એક બે ત્રણ ચાર અને પાંચ એમ પાંચ બેકી સંખ્યાઓ મળી ખરું ને આવડશે ને આવું એકદમ સહેલું છે એકી સંખ્યા અને બેકી સંખ્યા અને એની સરસ મજાની પેટર્ન જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કેટલાક નામ આપ્યા છે અને આ નામને આપણે કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે જુઓ આદિલને આ નામની યાદી ગોઠવવાની છે તેથી એ સૌથી પહેલું નામ ઓથી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારીના ક્રમમાં આવશે નીચે આપેલા નામોને તે કક્કાવારીના ક્રમ મુજબ જે ક્રમમાં આવતા હોય તે રીતે નામની સામેના ખાનામાં ક્રમ લખો જો વિદ્યાર્થી મિત્રો આ બધા નામમાં આપણે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે અને એનો ક્રમ લખવાનો છે આ માટે આપણને કક્કો અને એનો ક્રમ આવડવો જોઈએ આપણે શબ્દની શરૂઆત કયા અક્ષરથી થાય છે એ જોવાનું અને એનો ક્રમ નક્કી કરવાનો છે અ થી બનતા શબ્દો કયા છે એ જુઓ આદિલ એલવિસ એ બંને અથી શરૂ થતા શબ્દો છે એમાંથી જુઓ અ પછી આ એટલે કે આદિલ અ આ ઈ ઉ એ અને પછી એ આવશે એટલે કે આદિલ સૌથી પહેલાં આવશે એટલે કે આપણે એ ખાનામાં એક કરીશું એના પછી થશે એલવિસ પછી જુઓ સ્વરથી શરૂ થતા કોઈ શબ્દો છે આપણે કક્કો બોલવાનો છે જુઓ કક્ક થી શરૂ થતો શબ્દ છે કે હા કવિતા તો સૌથી પહેલા આદિલ એના પછી એલવિસ એના પછી થશે કવિતા એનો ક્રમ થશે ત્રણ ક પછી બોલતા જાઓ ખ ખ થી શરૂ થતો શબ્દ છે ના ગ થી શરૂ થતો ઘ ચ એમ તમે કક્કો બોલતા જાઓ અને એ કક્કાના ક્રમમાં જે શબ્દ આવતા જાય એ તમે નંબર આગળ આપતા જાઓ આવડશે ને બિલકુલ સહેલું છે જોયું વિદ્યાર્થી મિત્રો છે ને સરસ મજાની પેટર્ન અને સરસ મજાની રમત જેમ અહીં એક એક થી સો સુધીની સંખ્યાઓ લખીને આપી છે જે પીળી પટ્ટી અને વાદળી પટ્ટીમાં એવી જ રીતે તમારે એકસો એક થી બસો સુધીની સંખ્યાઓને એકી અને બેકી એમ લખવાની છે આવડશે ને ત્યાર પછી દસ એકી સંખ્યાઓ અને દસ બેકી સંખ્યાઓ

કેટલી સરસ મજાની રમત થઈ અને રમત રમતમાં આપણે કેટલું બધું ગણિત શીખી ગયા ખરું ને કેટલી બધી સમજણ મેળવી લીધી આ સમજણનો ઉપયોગ હવે પછીના પ્રકરણમાં કરવાનો છે અને હવે હવે પછીના તાસમાં આપણે બીજી નવી વાતો શીખીશું આવજો દોસ્તો હવે સમય થયો છે આજના પ્રશ્નનો તો પ્રશ્ન છે પાંચસો એક્યાસીથી થી છસો સંખ્યા વચ્ચે કેટલી એકી સંખ્યાઓ આવે તો વિકલ્પ એ છે દસ વિકલ્પ બી છે નવ વિકલ્પ સી છે અગિયાર વિકલ્પ ડી છે આઠ તો દોસ્તો તમારે સાચો વિકલ્પ પસંદ કરીને નીચે જણાવેલ ટેલિફોન નંબર ઉપર ફોન કરવાનું ચૂકતા નહીં ફોન નંબર નોંધી લેશો